અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પ્રદેશ સમિતિના ઉપપ્રમુખનું મોડાસામાં મહત્વનું નિવેદન, તો ઉપપ્રમુખ દિનેશ ગઢવીએ આપ્યું નિવેદન, હાલ દેશમાં અઘોષિત આપાતકાલીન જેવી સ્થિતિ, બિલોડામાં પણ ધરણા કરી વિરોધ પ્રદર્શન કરાયું, તો રાહુલ ગાંધીના લોકસભાના સભ્યપદ રદ કરવા મામલે કોંગ્રેસમાં આક્રોશ, ભાજપ સરકાર સામે કોંગ્રેસ દ્વારા ધરણા કરી વિરોધ દર્શાવવામાં આવ્યો, તો અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પ્રદેશ સમિતિના ઉપપ્રમુખનું મોડાસામાં મહત્વનું નિવેદન, ઉપપ્રમુખ દિનેશ ગઢવીએ આપ્યું નિવેદન, તો હાલ દેશમાં અઘોષિત આપાતકાલીન જેવી સ્થિતિ, બિલોડામાં પણ ધરણા કરી વિરોધ પ્રદર્શન કરાયું, તો રાહુલ ગાંધીના લોકસભાના સભ્યપદ રદ કરવા મામલે કોંગ્રેસમાં આક્રોશ ફેલાયો, તો ભાજપ સરકાર સામે કોંગ્રેસ દ્વારા ધરણા કરી વિરોધ દર્શાવવામાં આવ્યો. છેલ્લા ચાર દિવસથી જે ઘટનાક્રમ છે, ભારત દેશમાં અઘોષિત આપાતકાલની સ્થિતિ છે. સંવિધાનમાં મૂળભૂત અધિકારો અને હિમાયતે પ્રજાના પ્રતિનિધિઓને સંસદ અથવા વિધાનસભાના ફ્લોર ઉપર બોલવાના જે અધિકાર છે એની ઉપર બહુ મોટી તરાપ છે. શ્રી રાહુલજીને 2 વર્ષની સજા સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આપી છે અને તાબડતોબ રાતોરાત એમનું સંસદ સભ્ય પણ રદ કરવા આ સરકાર બિલકુલ એક મિનિટનો ટાઈમ બગાડ્યો નથી. આનાથી એ સ્પષ્ટ થાય છે કે સરકાર ભલે બહુમતમાં હોય પણ રાહુલ ગાંધી અને વિપક્ષથી જબરજસ્ત ડરી ગઈ છે. પ્રશ્ન એક જ છે કે હિન્ડનબર્ગના રિપોર્ટ પછી અદાણીજીનો જે પ્રોગ્રેસ છે અને 20,000 કરોડ રૂપિયા જે શેલ કંપનીઓમાં છે એ કોના છે. પ્રશ્ન એટલો જ છે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીનું જ્યારે વિપક્ષની માગણી છે તો એ ગઠન કરવામાં તમને શું વાંધો છે? તમે કોને બચાવવા માગો છો? તમે દેશને ભરમાવવા માગો છો? આજે તમામ જિલ્લાઓ ઉપર ભારતના એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા. આપ સૌના માધ્યમથી હું દિનેશ ગઢવી, પ્રદેશ ઉપપ્રમુખ, અમારા જિલ્લા પ્રમુખ અને જિલ્લાના અરવલ્લી જિલ્લાના હોદ્દેદારશ્રીઓ સાથે પ્રજા સમક્ષ મૂકું છું કે કોંગ્રેસ હંમેશા સત્ય અને અહિંસા લડાઈ લડતી આવી છે. આજે પણ સત્યની માગણી આપના વતી, આપના થકી સંસદમાં કરી રહી છે અને સત્ય જ્યાં સુધી ઉજાગર નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસની લડાઈ ચાલુ રહેશે.